અમદાવાદમાં ગુજરાત માલધારી મહાપંચાયત મળી હતી, જેમાં સમાજના કુરિવાજો દૂર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી, સાથે જૂના રિવાજમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા। આ મહાપંચાયતમાં સમાજના નેતા, અગ્રણીઓ અને સાધુ સંતો સહિતના લોકો હાજર રહ્યા હતા। મહાપંચાયતમાં સગાઈ, સોનું, લગ્ન, ચાંદલો સહિત પ્રસંગના રિવાજોમાં સુધારા કરાયા છે। આ સાથે જ દવાખાના બાબત રમેલ, બેસણું, જન્મદિવસના રિવાજોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે। આ તમામ સુધારા સમાજના લોકોને આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરવા માટે કરવામાં આવ્યા છે। સમાજના રિવાજોમાં સુધારા કરવા સાથે લંપીથી મૃત્યુ પામેલા ગૌવંશના વળતરની માંગ પણ મહાપંચાયતમાં કરવામાં આવી હતી, જેમાં મૃતક પશુઓના વળતર તરીકે ₹50,000ની માંગ કરવામાં આવી હતી, જે નહીં સ્વીકારવા પર માલધારી સમાજે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે અને સાથે જ તાત્કાલિક ધોરણે પશુઓનું રસીકરણ કરવા માટે પણ માંગ કરવામાં આવી। સમગ્ર ગુજરાતની અંદર સમાજના તમામ સંગઠનો દ્વારા, સંતો મહંતો આગેવાનો, આ બધાની જે એક વેદના હતી કે વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે ખોટા રીત રિવાજો થયા છે એના લીધે ગરીબ વર્ગ બહુ પીડિત હતો, એટલે આ વેદના દરેકના દિલની અંદર હતી। એટલે આ વેદનાની રીતે એક વૃક્ષરૂપી બીજનું રોપાણ પાટણ રબારી સમાજ સુધારણા પરિષદની અંદર થયું। એ પરિષદની અંદર હું પણ હતો, રઘુભાઈ પણ હતા, રણછોડભાઈ પણ હતા, અમારા સમાજના સંતો પણ હતા, અને બધાએ સર્વાનુમતે સમાજને અપીલ કરી છે કે સમાજની અંદર ચાલતા વર્તમાન કાયદા, પહેરામણીના કાયદા છે, મૃત્યુ સમયે કદાચ અમારે રવિવાર અને મંગળવાર નથી કરતા હોતા, એ સમયે પણ રવિવાર અને મંગળવાર પણ આપણે ચાલુ કરવો, સમાજની અંદર સમાજ દરેક રીતે સરખો છે, સમાજનો ગરીબ ભાઈ હોય કે સમાજનો છેવાડોનો માનવી હોય કે સમાજનો સુખી સંપન્ન વ્યક્તિ હોય, એના માટે સર્વના માટે સમાજ સરખો છે, સમાજમાં કોઈ ભેદભાવ હોતો નથી। અને સમાજનો ગરીબ વર્ગ ક્યારેક લોબા જોડે ટૂંકો ન જાય, મરે નહીં તો મોદો ના થાય, એ વેદનાને અનુસરી અને સમગ્ર સમાજના મોભીઓ, સંતો, મહંતોએ ભેગા મળી અને આ આયોજન કર્યું છે। અને આયોજનની પાછળ કંઈક સમાજનો આર્થિક વિકાસ થાય, સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે અને સમાજની અંદર ચાલતા ખોટી માન્યતા અને પરંપરામાંથી સમાજ આગળ આવી અને બહાર નીકળે એના માટેનું આ ભવ્ય આયોજન છે। ગુજરાત રબારી સમાજ સુધારણા પરિષદે પાટણથી જે શરૂઆત કરી, એ રબારી સમાજમાં જે પણ જૂના રિવાજો હતા, કુરિવાજો હતા, જેના લીધે જબરજસ્ત ખર્ચાઓ થતા હતા, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, પૈસાદાર લોકો સાથે પીસાતો હતો, એમાંથી બધાને મુક્તિ આપવા માટે, સામાજિક ખર્ચાઓ ઓછા થાય એના માટે આજની આ મીટિંગ બોલાવી છે, જેના અંદર સમાજમાં સગાઈથી માંડીને લગ્નમાં, ચાંદલામાં જે પણ સુધારા કરવામાં આવ્યા, સાથે મરણમાં થી માંડીને બધા જ સુધારાઓ સમાજમાં નવા લાવ્યા છે।